કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો તમારું એટલે કે ધોરણ સાત નું સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે ટર્મ એક્ઝામનું જે પેપર છે એ ચોવીસ તારીખે છે તો એના માટેનું રિવિઝન આજે આપણે કરીશું તો સામાજિક વિજ્ઞાનની બ્લુ પ્રિન્ટ તમને મળી જ ગઈ છે અને એમાં સામાજિક વિજ્ઞાનમાં સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી એમ કરીને ત્રણ સેક્શનમાં તમને પ્રશ્નો પૂછાશે બરાબર અને પિરિયોડિક ટેસ્ટના જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર નવ અને ચેપ્ટર નંબર ચૌદ આ જે ચાર ચેપ્ટર છે એ ચાર ચેપ્ટરમાંથી તમારે ફક્ત વિકલ્પ અને ખાલી જગ્યા વાંચવાની છે તૈયાર કરવાની છે બરાબર અને ચેપ્ટર નંબર ત્રણ ચાર દસ અગિયાર અને પંદર એમાંથી તમારે બધું જ વાંચવાનું છે ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પ જે પણ સેક્શન એ સેક્શન બી અને સેક્શન સીમાં માં જે પણ પ્રશ્નો તમને બ્લુ પ્રિન્ટમાં આપ્યા છે એ બધા જ પ્રશ્નોની તૈયારી તમારે આ બધા ચેપ્ટરમાંથી કરવાની છે એ તમને ખબર જ છે બ્લુ પ્રિન્ટમાં તમને નીચે નોંધમાં લખીને આપ્યું જ છે કે કેવી રીતે કયા ચેપ્ટરમાંથી શું વાંચવાનું એ લખીને આપ્યું જ છે તો મિત્રો આજે આપણે રિવિઝનમાં સામાજિક વિજ્ઞાન ના રિવિઝનમાં આપણે સેક્શન બી જોઈશું બરાબર સેક્શન બી માં પ્રશ્ન છે કારણ આપી નીચેના વિધાન સમજાવો એમાં તમારે આ જે ત્રણ કારણ છે એ ત્રણ કારણ તમારે તૈયાર કરવાના છે દ લખાવ્યું છે મેં નોટબુકમાં લખાવ્યું છે અકબર સમાજ સુધારક હતો ચેપ્ટર નંબર ત્રણ માં તમને આ પ્રશ્ન મળી રહેશે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે આ તમને ચેપ્ટર નંબર દસ માંથી મળી રહેશે આ કારણ એટલે આજે ત્રણ ત્રણ કારણ કારણ છે તમારે તૈયાર કરવાના રહેશે તમને આ ત્રણે ત્રણ કારણ નોટબુકમાં લખાવ્યા જ છે હવે સેક્શન બી માં જ બીજો પ્રશ્ન છે નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને આ નામ નિર્દેશવાળી આકૃતિ તમારે નકશાપૂર્તિની આકૃતિમાંથી તૈયાર કરવાનું છે નકશાપૂર્તિમાં જે ચેપ્ટર દસ અને ચેપ્ટર અગિયારની જે અગિયારમાં જે આકૃતિઓ આપી છે નકશા પૂર્તિમાં તો એ આકૃતિઓ તમારે તૈયાર કરવાની છે અને તેમાંથી તમને આકૃતિ પૂછવામાં આવશે એટલે તમારે આ નામ તેમાં તમારે કેવી રીતે આકૃતિ દોરવાની છે આકૃતિ દોરવાની છે અને આકૃતિમાં જે તમારે અંદર લખવાનું હોય જે વિગતો લખવાની હોય એ વિગતો પણ તમારે દર્શાવવાની રહેશે એટલે જ અહીં સૂચના છે કે નામ નિર્દેશવાળી આકૃતિ એટલે નામો પણ તમારે અંદર લખવાના છે જે પણ તમારા અંદર નામો દર્શાવવાના છે એ નામો તમારે આકૃતિમાં દર્શાવવાના રહેશે એટલે નામ નિર્દેશવાળી આકૃતિ દોરો એ તમારે નકશા પૂર્તિમાંથી તૈયાર કરવાની છે અને કયા ચેપ્ટર માંથી ચેપ્ટર નંબર દસ અને ચેપ્ટર નંબર અગિયારની જે આકૃતિઓ છે નકશા પૂર્તિમાં એ તમારે આ પ્રશ્ન માટે તૈયાર કરવાની રહેશે આ થયું સેક્શન બી હવે સેક્શન સી છે એમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં આપણે આ બધા પ્રશ્નો તૈયાર કરવાના છે એમાં પહેલું છે મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો બીજો પ્રશ્ન છે છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો તો આ જે બે પ્રશ્નો છે એ તમને ચેપ્ટર નંબર ત્રણ માંથી મળી રહેશે તો એ તમારે વાંચવાના રહેશે ત્રીજો પ્રશ્ન છે રાજસ્થાનની કઈ કઈ ચિત્ર શૈલીઓ સુવિખ્યાત હતી ચોથો પ્રશ્ન છે ગુજરાતના લોકનૃત્ય અને હસ્તકલાનો પરિચય આપો આ તમને ચેપ્ટર નંબર ચાર માંથી મળી રહેશે આ પ્રશ્નો પછી છે પાંચમો પ્રશ્ન જળ પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો કયા કયા છે હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલા લેવા જોઈએ આ છે ચેપ્ટર નંબર દસ માંથી તમારે વાંચવાના રહેશે આ પ્રશ્નો પછી છે આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો આ પ્રશ્ન તમને ચેપ્ટર નંબર અગિયાર માંથી મળી રહેશે પછી આઠમો પ્રશ્ન છે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે નવમો પ્રશ્ન છે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો દસમું છે રાજ્યની કારોબારીની ફરજો લખો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમને ચેપ્ટર નંબર પંદર માંથી મળી રહેશે તો મિત્રો સેક્શન સી માટે જે આ જે પ્રશ્નો લખવાના છે એ પ્રશ્નો તમારે આ બધા પ્રશ્નો એના માટે તમારે આ બધા જે પ્રશ્નો મેં અહીં લખ્યા છે એ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે એના જવાબો તમારે તૈયાર કરવાના રહેશે બરાબર તો આ પ્રશ્નો તમારે જે લખવાના છે એ વિગતવાર લખવાના છે એટલે કે આ લોંગ ક્વેશ્ચન છે તો એ પ્રમાણે તમારે એના જવાબો એક્ઝામમાં લખવાના રહેશે અને એના માટે આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે હવે સેક્શન સી માં જ બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો તો એના માટે તમારે ટૂંકનોન તૈયાર કરવાની છે તે મુખ્યમંત્રીના કાર્યો એ તમને ચેપ્ટર પંદર માંથી મળી રહેશે સમતાપ આવરણ એ પણ તમને ચેપ્ટર અગિયારમાંથી મળી રહેશે પર્યાવરણના ઘટકો ચેપ્ટર દસ માંથી પાળીયા મોઢેરાનું સૂર્યમંદિર આ બે ટૂંકનોન તમને ચેપ્ટર નંબર ચારમાંથી મળી રહેશે પછી છે મહારાણા પ્રતાપ આ ચેપ્ટર નંબર ત્રણ માંથી મળી રહેશે તો ટૂંકનોનમાં તમારે આ જે ટૂંકનોન અહીં જે લખી છે એ બધી જ ટૂંકનોન તમારે તૈયાર કરવાની રહેશે તો મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં સેક્શન બી અને સેક્શન સી ના પ્રશ્નોની ચર્ચા કરી અને આ જે પ્રશ્નોની ચર્ચા કરી એ બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે ટર્મ એક્ઝામ માટે હવે સેક્શન એ ની ચર્ચા આપણે આવતીકાલે કરીશું થેન્ક યુ